हेलो फ्रेंड्स, दिस इज निधि मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी जार। आज आपने बनावीशु बिल्कुल हलवाईनी दुकान में मळे छे तेवी क्रिस्पी अने रसदार जलेबी, जे इंस्टंट बनी जाय छे। जलेबी बनावती वखते केटलीक वखत केटलीक प्रॉब्लम्स आवती होय छे, एना माटेनी बधी ज टिप्स अने ट्रिक्स साथे चालो शुरू करीए आपणी आजनी रेसिपी। जलेबी बनावा माटे सौथी पहेला बेटर रेडी करी लईशुं। बेटर बनावा माटे मैं अहीं अर्धो कप मेंदो लीधो छे। त्यारबाद तेमां हाफ टेबल स्पून चणानो लोट एड करवानो छे। अहीं चणानो लोट एड करवाने लीधे तेमां क्रिस्पीनेस अने टेक्सचर बंने खूब सरस आवे छे। त्यारबाद तेमां 1/4 कप ઘી એડ કરી લઈશું। ટ્રેડિશનલી જ્યારે જલેબી બનતી હોય છે ત્યારે તેના બેટરને એક દિવસ માટે ફર્મેન્ટ થવા માટે મૂકતા હોઈએ છીએ, પણ અહીં આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ એટલે ઘી એડ કરવું ખૂબ જ જરૂરી છે। અહીં થોડું ખાટું દહીં લેવાનું છે। હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં હાફ ટેબલ સ્પૂન ઘી એડ કરી દેવાનું છે। હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું થોડું કરતા જઈ અને પાણી એડ કરવાનું છે। જલેબી બનાવતી વખતે બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ પરફેક્ટ હોવી જોઈએ। અહીં જો બેટર પાતળું થઈ જશે તો તમે જ્યારે ઘીમાં જલેબી તળવા માટે નાખશો ત્યારે તે તેના પરફેક્ટ શેપમાં જ નહીં આવે, અને જો બેટર જાડું હશે તો તેનો શેપ તો બિલકુલ પરફેક્ટ આવશે, પણ જ્યારે તમે તેને ચાસણીમાં નાખશો ત્યારે તે ચાસણીને બિલકુલ બી એબ્સોર્બ નહીં કરે। તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતની કન્સિસ્ટન્સીમાં બેટર રેડી કરી લેવાનું છે। હવે આ બેટરને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું। અહીં મેં બેટર બનાવવા માટે 1/2 કપ પાણી લીધું હતું, તેમાંથી લગભગ 1/4 કપ જેટલું જ પાણી યુઝ થયું છે। હવે જલેબી માટેની ચાસણી તૈયાર કરી લઈશું। તેના માટે મેં અહીં 1 પેનમાં 1 કપ સુગર લીધી છે। ત્યારબાદ તેમાં 1 કપ પાણી એડ કરી દઈશું। હવે અહીં મીડિયમ ફ્લેમ પર સુગરને ઓગાળી લેવાની છે। હવે અહીં તેમાં કેસર એડ કરવાનું છે। અહીં હું જલેબી બનાવતી વખતે ફૂડ કલરનો યુઝ નથી કરતી, એટલે મેં કેસર થોડું વધારે એડ કર્યું છે। જો તમારે ફૂડ કલરનો યુઝ કરવો હોય તો તમે કેસરની જોડે યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો, અથવા તો કેસરને સ્કીપ કરી અને ખાલી ફૂડ કલર પણ એડ કરી શકો છો। ત્યારબાદ મેં તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે। લીંબુનો રસ એડ કરવાથી જે સુગરમાં ક્રિસ્ટલ્સ થાય છે તે નહીં થાય। અહીં આપણે જલેબી માટે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની, ખાલી ચાસણી ચીપચીપી હોવી જોઈએ। તમે જ્યારે આ રીતે કરો છો ત્યારે તમને ચીકાશ લાગે તેટલી જ ચાસણી રેડી કરવાની છે। તમે જોઈ શકો છો કે જ્યારે હું આવું કરું છું ત્યારે તાર નથી બનતો, પણ અંગૂઠા અને આંગળી વચ્ચે ચીકાશ લાગી રહી છે, એટલે કે ચાસણી બિલકુલ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગઈ છે। હવે બેટરને પણ 10 મિનિટ થઈ ગઈ છે, તેને જોઈ લઈએ। અહીં જો તમને બેટર વધારે થીક લાગતું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો। હવે મેં અહીં 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કર્યો છે। ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે અહીં તમે જલેબી બનાવવા માટે આ રીતની બોટલનો પણ યુઝ કરી શકો છો, અથવા તો આ રીતે પાઇપિંગ બેગનો પણ યુઝ કરી શકાય છે। જો તમારી પાસે બંને અવેલેબલ ના હોય તો તમે દૂધની થેલી પણ જલેબી પાડી શકો છો। અહીં મેં જલેબી બનાવવા માટે પાઇપિંગ બેગનો યુઝ કર્યો છે। હવે આ રીતે બેટરને પાઇપિંગ બેગમાં ભરી લઈશું। હવે મેં અહીં પાઇપિંગ બેગને આ રીતે ઉપરથી રબરથી બંધ કરી લીધી છે અને આગળથી તેને કટ કરી અને હોલ કરી લીધું છે। હવે જલેબી બનાવવા માટે આ રીતના પેનનો યુઝ કરવાનો છે, જે છીછરું હોય। અહીં જલેબી તળવા માટે હું ઘીનો યુઝ કરવાની છું। જો તમારે તેલનો યુઝ કરવો હોય તો પણ કરી શકાય, પણ ઘીમાં તળેલી જલેબીનો ફ્લેવર ખૂબ જ સરસ હોય છે। હવે અહીં ઘીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું। ત્યારબાદ અહીં આ રીતે એક ડ્રોપ મૂકી અને ચેક કરી લેવાનું છે કે જલેબી માટે ઘી ગરમ થયું છે કે નથી થયું। તમે જોઈ શકો છો કે ડ્રોપને ઉપર આવતા ખૂબ જ ટાઈમ લાગે છે, એટલે કે ઘીને હજી ગરમ કરવાની જરૂર છે।
અહીં જો ઘીનું ટેમ્પરેચર ઓછું હશે તો તમે જ્યારે જલેબી બનાવો છો ત્યારે તે ફ્લેટ બનશે, એટલે જલેબી બનાવવા માટે ઘીનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. હવે ઘી ગરમ થઈ ગયું છે, તેમાં જલેબી પાડી લઈશું. જલેબી બનાવવા માટે તમે જોઈ શકો છો કે અહીં હું રાઉન્ડ રાઉન્ડ કરી અને વચ્ચે ક્રોસ બનાવી રહી છું. અહીં ઘીનું ટેમ્પરેચર પરફેક્ટ છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે, તો તમે જ્યારે જલેબીને આ રીતે અંદર ઘીમાં નાખો છો ત્યારે જલેબી તરત જ ઉપર આવી જાય છે અને ફૂલી પણ જાય છે. તમે જોઈ શકો છો કે જલેબી કેટલી સરસ રીતે ફૂલીને ઉપર આવી રહી છે. અહીં જો તમારે પાતળી જલેબી કરવી હોય તો તમે પાઇપિંગ બેગના હોલને થોડુંક નાનું રાખી શકો છો. હવે જલેબીને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું. અહીં આ રીતે તેને ફોકની મદદથી સાઈડ ચેન્જ કરી લેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. હવે તેને ઘીમાંથી બહાર લઈ લઈશું. અહીં ચાસણી થોડી ગરમ જ છે. હવે જલેબીને ઘીમાંથી કાઢી અને ડાયરેક્ટ ચાસણીમાં નાખવાની છે. હવે તેને આ રીતે ચાસણીમાં ઉપર નીચે કરી લઈશું. જલેબીને ચાસણીમાં મેક્સિમમ 15-20 સેકન્ડ માટે જ રાખવાની છે. જો જલેબીને ચાસણીમાં વધારે ટાઈમ માટે રાખીએ છીએ તો તે સોગી થઈ જાય છે. હવે તેને ચાસણીમાંથી બહાર લઈ લઈશું. હવે આ જ રીતે બીજી પણ જલેબી રેડી કરી લઈશું. ત્યારબાદ સેમ પ્રોસેસ કરી તેને ચાસણીમાં નાખી અને 15-20 સેકન્ડ માટે રાખી અને બહાર કાઢી લેવાની છે. અહીં બધી જલેબીને તળીને રેડી કરી લીધી છે. અહીં મેં તેને કેસર અને પિસ્તા વડે ગાર્નિશ કરી દીધી છે. તો ચાલો જલેબી બની કેવી છે તે તોડીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને રસદાર જલેબી બની છે. ચાસણી બિલકુલ અંદર સુધી સોક થઈ ગઈ છે. અહીં જલેબી બનાવતી વખતે બેટરની કન્સિસ્ટન્સી, ચાસણી અને ઘીના ટેમ્પરેચરનું જો ધ્યાન રાખવામાં આવે તો ઘરે જ ક્રિસ્પી અને રસદાર જલેબી ફટાફટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, ઘરે જ આટલી રસદાર અને ક્રિસ્પી જલેબી ઇન્સ્ટન્ટ બની જતી હોય તો બહારથી લાવવાની શું જરૂર પડે? તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે કેવી બને છે. અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ઓલ ધ નોટિફિકેશન. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ.